equal to 9. અહીં મે 60 ને ડાબી બાજુ રાખી અને જે આ બાજુ 17 છે એને જમણી બાજુ મોકલેલા છે જે ધન હશે તો ઋણ થઈ જશે એટલે આપણે ટર્મ આવી મળે છે 60 is equal to 9 minus 70 કૌંસમાં લખેલું છે 17 ને જમણી બાજુ લઈ જતા 60 is equal to આપણે માઈનસ કરશું એટલે 9 minus 17 is equal to minus 8 આપણે આન્સર આવશે તો મિત્રો અહીં મે ડાબી બાજુ અને જમણી બાજુ 6 વડે ભાગાકાર કરેલો upon 6 is equal to minus 8 upon 6. 6 અને 6 કટ થશે અને આ બાજુ આવશે minus 8 upon 6 માં તમે બે નો ટેબલ બોલશો એટલે 2 4 જાર 8 2 3 જાર 6 2 અને 2 કટિંગ થશે એટલે આપણો આન્સર આવશે p is equal to minus 4 upon 3. પ્રશ્ન નંબર 12 x upon 3 plus 1 is equal to 7 upon 15. x upon 3 is equal to 7 upon 15. હવે મિત્રો આ બાજુ જે પ્લસ 8 છે એને હું જમણી બાજુ લઈ જાઉં છું એટલે આન્સર આવશે માઇનસ 8. કૌંસમાં લખેલું છે 1 ને જમણી બાજુ લઈ જતા x upon 3 is equal to 7 minus 15 upon 15. 15 લસાઅ લીધો છે કારણ કે અહીં છેદમાં 15 છે આ બાજુ 15 નથી એટલે હું 1 ને 15 વડે ગુણતા આપણે આન્સર આવશે માઇનસ 15. x upon 3 is equal to બાદબાકી કરતા આપણને જવાબ મળશે ઋણ 8 છેદમાં 15. હવે મિત્રો મે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ આખા સમીકરણને 3 વડે ગુણેલા છે x upon 3 multiply 3 is equal to minus 8 upon 15 multiply 3. તમે જોઈ શકો છો કે 3 3 કટ થશે અને 3 નો ટેબલ બોલતા 3 5 = 15 3 3 કટ થશે એટલે આન્સર આવશે x is equal